વાપીમાં ભાજપ અને અન્ય સંગઠનના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. શહીદ પ્રેમકુમાર પાટીલ ઉદ્યાન રેમન્ડ સર્કલ ખાતેથી યોજાયેલ રેલીમાં સીએએના સમર્થનમાં ભાજપના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સીએએને સમર્થન આપી આ નાગરિકતા કાયદામાં કોંગ્રેસ હવનમાં હાડકાના નાખે તેવી ટકોર કરી હતી. વાપીના ગુંજન વિસ્તારમાં શહીદ પ્રેમકુમાર પાટીલ ઉદ્યાન રેમન્ડ સર્કલ ખાતેથી યોજાયેલ રેલીમાં સીએએના સમર્થનમાં ભાજપના સમર્થકોએ હાથમાં બેનર લઈ સૂત્રોચ્ચારો કર્યા હતા. આ પ્રસંગે ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે સીએએના એ પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશમાં રહેતા અલ્પસંખ્યક હિન્દુઓને ભારતમાં નાગરિકતા અપાવવા માટેનો કાયદો છે જેમાં કોંગ્રેસ હવનમાં લાકડા નાખે છે. પાકિસ્તાન સરકારમાં પણ આ અંગે ખાસ રજૂઆત કરી હોવાનું અને આ કાયદાથી અનેક લાભ થયા હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સીએએ સમર્થન અંગે આ પહેલા ભાજપને વલસાડમાં વલસાડ કલેક્ટર દ્વારા પરમિશન અપાઈ ન હતી જેથી સમર્થન રેલી જાહેર સભામાં ફેરવાઈ હતી, જે બાદ વલસાડ કલેક્ટરે શીખ સમાજ અને મુસ્લિમ સમાજને પણ રેલી કાઢવા મનાઈ ફરમાવી મંજૂરી આપી ન હતી. પરંતુ શનિવારે વાપીમાં અચાનક રેલીની મંજૂરી આપી દેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. વલસાડ જિલ્લાના બુદ્ધિજીવી લોકો પણ જોડાયા છે. ત્યારે પહેલા તો હું વલસાડ ભાજપને અભિનંદન આપું છું અને આજે જ્યારે આ રેલી નીકળશે ત્યારે આ રેલી નહીં હોય આ રેલો છે એવો મેસેજ સમગ્ર દુનિયાને અને દેશને વલસાડ જિલ્લો આપે છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન. આ માનવતા સાથે જોડાયેલો કાયદો છે, સીએએ નાગરિકત્વ આપવા માટેનો કાયદો છે કે જે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુ શીખ પારસી ઈસાઈ પ્રતાડિત છે ત્યાં યાતનાઓ ભોગવે છે. 70-70 વર્ષ સુધી જેને નાગરિકત્વ મળતું નહોતું એ નાગરિકત્વ આપવાનો માનવતા ભર્યો કાયદો દિલ્હીમાં ભાજપની સરકારે કર્યો છે ત્યારે મને લાગે છે કે એને સમર્થન આપવા બદલ આખા દેશ આજે નરેન્દ્રભાઈને અભિનંદન આપે છે. કોંગ્રેસ સહિત વિપક્ષોને મારે કહેવું છે કે હવનમાં હાડકા નાખવાનું બંધ કરે, દેશની પ્રજાનો મિજાજ પારખે અને આ ન્યાયી કાયદો માનવતા સાથે જોડાયેલો કાયદો એને સમર્થનમાં બધા આગળ આવે. શીખો પર જે પાકિસ્તાનમાં કેન્દ્ર સરકારે પણ પાકિસ્તાનને આનો મેસેજ મોકલો છે કે આ માનવતા સાથે જોડાયેલા લોકો જે ત્યાં લઘુમતી છે એની રક્ષા એ કરે અને મને લાગે છે કે આખી દુનિયા એને મેસેજ આપશે ને આ સરકાર તો આપશે જ.